पितृ एटले के आपणा गुरुजनों, जेम के माता पिता गुरु काका मामा फुआ मासा नाना नानी मोटा भाई। पितृ दोषनो अर्थ एवो छे के आपणा गुरुजनोनो श्राप आपणने लागे एने पितृ दोष कहेवाय। आपणा पूर्वजों प्रत्ये जाणता अजाणता कोई अघटित घटना बनी होय अथवा कड़वा वचनों कह्या होय तो एमनो श्राप आपणने लागे छे अने ते पेढ़ी दर पेढ़ी चाले छे। ज्यां सुधी एनु निराकरण ना करवामां आवे त्यां सुधी एवा दोषना कारणे कोई पण काममां आपणने रुकावट आवे छे। आपणा माता पिताની आज्ञा ना मानवी, वृद्धावस्थामां एनी सार संभाळ ना करवी, એમની બદ્દુઆ આપણને લાગે છે જે ભવિષ્યમાં આપણને દુઃખ આપે છે। જીવનમાં સુખ સંપત્તિ અને પરિવારને અન્ન પાણીની વ્યવસ્થા પિતૃદેવની કૃપાથી આપણને થાય છે। જો યુવાન વયે પિતૃદોષ લાગે તો આજીવન કુંવારા રહેવું પડે છે। લગ્ન પછી પિતૃદોષ લાગે તો સંતાનથી શોક સહન કરવો પડે છે। માતા બહેન અને પુત્રીને ધન નહીં આપવાથી પણ આપણને પિતૃદોષ લાગે છે, ચોરી કરવાથી પણ પિતૃદોષ લાગે છે। પિતૃદોષ લાગવાથી પરિવારમાં નિર્ધનતા અને ગરીબી આવે છે। આપણા પરિવારમાં જો પિતૃદોષ હોય તો આપણા કુળના ગોર એટલે કે બ્રાહ્મણ દેવતા પાસે જઈ અને એનું નિવારણ કરાવવું જોઈએ। શ્રદ્ધાપૂર્વક સાચા દિલથી આપણે પિતૃદેવની માફી માગવાથી અને બ્રાહ્મણ દેવતા જે વિધિ વિધાન કહે એમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃદેવ તૃપ્ત થવાથી એમના આશીર્વાદ આપણા પરિવાર ઉપર ઉતરે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે।